દેવના વણાકબારાથી એક મહત્વના ખબર સામે આવી રહ્યા કે ફરી એક વખત 20 દિવસ બાદ ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જી હા દોસ્તો, ફરી એક વખત વણાકબારા ખીમિયા મારી ગોદી પર જે બોટ લંગારેલી હતી અને આ બોટમાં ફરી એક વખત 20 દિવસ બાદ ફરી વાર એક આગ લાગી છે. જલજ્યોતિ નામની આ બોટ હતી જેના માલિક છે જીવાભાઈ કોટિયા અને એમની બોટમાં આગ લાગી છે. આગ કઈ રીતે લાગી છે, શું કારણથી લાગી છે તે હજી હક બનશે તે જાણવા નથી મળ્યું, પરંતુ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે આગ લાગી, આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ત્યાં સ્થાનિક લોકો જે હતા આ બોટના તે લોકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને છેવટે આ આગ છે તે કાબૂમાં આવી છે. આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો કે આ બોટમાં જે લોકો હતા જે આગ બુઝાવવામાં મદદ કરી રહ્યા હતા તેની કામગીરીને ફરી વખત બિરદાવવી પડે. પરંતુ સવાલ અહીંયા બની રહ્યો છે કે અહીંયા ફાયર બ્રિગેડ પહોંચ્યું, ફાયર બ્રિગેડ મોડું પહોંચ્યું હતું, એ પહેલાં તો આ જે વણાકબારાના લોકો હતા, જે સ્થાનિક લોકો હતા તે દ્વારા આગ બુઝાવી નાખવામાં આવી હતી. થોડા અંશે બાકી હતું ત્યારે ફાયર બ્રિગેડ પહોંચે છે અને જે જીવાભાઈ કોટિયાની જે બોટ છે જલજ્યોતિ જેમાં આગ લાગી હતી તેના પર થોડો અંશે કાબુ મેળવવામાં આવે છે. પરંતુ જે સ્થાનિક લોકો હતા તેણે છેવટે જેનું પંપ સેટ હોય છે બોટનું તેના દ્વારા દરિયામાંથી પાણી લઈ અને તેને આગને કાબુ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ પણ સીધા અમે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ. આગ જે લાગી છે, જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અમે તેમને બતાવી શકતા નથી, પરંતુ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા કે વણાકબારા ખીમિયા મારી ગોદી પર જે બોટ લંગારેલી હતી અને આ બોટમાં જે આગ લાગી છે. સવાલ પ્રશાસનને એ બને છે કે આ વિસ્તારમાં મોટા પાયે જેટી પર બોટો લંગારેલી હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન, તો અહીંયા એક ફાયર સેફ્ટી માટે એક ફાયર સ્ટેશન, ફાયર બ્રિગેડ હોવું જોઈએ જે મોડું પહોંચે, જે ઘટના બની ગયા બાદ પહોંચે છે, એટલે જાનહાનિ ઘણી થાય છે, નુકસાન ઘણું થાય છે. કદાચ અહીંયા થોડા સમય પહેલાં એક મિટિંગ મળી હતી અને મિટિંગમાં ઝરસા પણ થઈ હતી કે અહીંયા તમારે ફાયર બ્રિગેડથી ઊભું કરવામાં આવશે, એક ફાયર સ્ટેશન, એક ફાયરની ગાડી છે તે અહીંયા તમને આપવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાત છે તે અહીંયા સાર્થક થઈ રહી નથી અને વારંવાર આ બનાવો બન્યા છે. સીધા અમે આપને બતાવી રહ્યા છીએ કે વણાકબારા ખીમિયા મારી ગોદી પર જલજ્યોતિ નામની જે બોટ છે તેમાં ફરી વખત એક આગ લાગે છે અને આગના જે બોટ પર જે આગ લાગી છે એમના માલિક છે જીવાભાઈ કોટિયા અને એમની બોટ પર આગ લાગે છે. એટલે કે વારંવાર વણાકબારા વિસ્તારની અંદર જે બોટમાં આગ લાગવાના બનાવ છે તે બની રહ્યા છે. પ્રશાસન અને પ્રશાસકને વિનંતી જ કરીએ છીએ કે તમે વહેલી તકે આ વણાકબારા જે બોટો લંગારેલી હોય ત્યાં તમે એક ફાયર સેફ્ટી માટેનું એક ફાયર સ્ટેશન ઊભું કરો, ફાયર બ્રિગેડની ગાડી ઊભી કરો, એવી નમ્ર વિનંતી કરીએ છીએ અમારા માધ્યમથી આપ સાહેબશ્રીને. ધન્યવાદ. નમસ્તે. આજરોજ હોડીમાં જલજ્યોતિ નામની બોટમાં જે આગ લાગવાની જે ઘટના બની છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે અને આના માટે આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ કે ફાયર બ્રિગેડ માટે વારંવાર અમે લેખિતમાં પણ આવેદનપત્ર આપેલું છે અને રજૂઆત પણ કરેલી છે. જે પાવતીની અંદરમાં જે થોડાક દિવસો પહેલાં જે ઘટના બની હતી એના બાદ તરત જ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એ મિટિંગ દરમિયાન પણ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ફિશરીઝ અધિકારી સાહેબે પણ વાત કરેલી કે 2 દિવસની અંદરમાં અહીંયા કોસ્ટલ પોલીસે મુકામે એક ફાયર બ્રિગેડ અમે આપશું, પણ 2 દિવસ નહીં, આજે 15-20 દિવસ થઈ ગયા તો પણ ફાયર બ્રિગેડ હજી આવી નથી અને 15 દિવસ બાદ જ આ એક ઘટના બની છે. અને આ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી બોટો છે અને આ એક બોટમાં આગ લાગવાથી બીજી ઘણી બોટોને પણ આગ લાગવાની સંભાવના છે. તો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અને હજી પણ કહીએ છીએ કે આના માટે પ્રશાસન આના માટે એક નોંધ લે અને તરત જ તાત્કાલિકપણે અમને ફાયર બ્રિગેડ આપે, કારણ કે પોપ્યુલેશનની દ્રષ્ટિએ અહીંયા વણાકબારામાં વધારે પબ્લિક રહે છે અને વાડી વિસ્તારમાં પણ પબ્લિક રહે છે અને મોટાભાગના લોકોનું માછીમારનું વ્યવસાય છે અને ઘણી બધી બોટો અહીંયા ચોમાસા દરમિયાન ઉપર ચરાવેલ છે. તો આવી ઘટના બને છે તો વારંવાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ પ્રશાસકને અને પ્રશાસનિક અધિકારીઓને પણ કે અમને તાત્કાલિકપણે અમને તરત જ ફાયર બ્રિગેડ આપવામાં આવે જેથી કરીને આવી ઘટનાઓનો સામનો થઈ શકે. થેન્ક યુ.